નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન લાઈવ, કૃષિ દર્શન એટલે હેલો કૃષિ દર્શન, અને આ કાર્યક્રમમાં આપ સૌ અમારી સાથે ફરી જોડાયા છો. દર્શક મિત્રો, આ ખુશનુમા ઋતુમાં આપ સૌ કૃષિ અંગેની અવનવી માહિતી આ કાર્યક્રમ થકી મેળવતા રહો છો, અને આજે આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ એ છે વેલાવાળા શાકભાજી પાકોમાં મંડપ પદ્ધતિનું મહત્વ. અને આ વિષય પર આપના પ્રશ્નોના જવાબ આપવા માટે અને આપને તલસ્પર્શી માહિતી આપવા માટે દૂરદર્શન કેન્દ્ર રાજકોટના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે નાયબ બાગાયત નિયામક આદરણીય શ્રી સીઓ લશ્કરી સાહેબ. સાહેબ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વેલાવાળા શાકભાજી પાકો આમ તો ઘણા હોય છે, પરંતુ એમાં મંડપ પદ્ધતિના મહત્વ વિશે આપણે સાહેબ સાથે ફોન પર પ્રશ્ન જવાબ કરશું અને અહીંયાથી એના જવાબ મેળવશું. તો સાહેબ, વેલાવાળા શાકભાજી પાકોમાં કોનો કોનો સમાવેશ થાય છે એ મારો પહેલો પ્રશ્ન છે, પણ એ પહેલા મારી પહેલા દર્શક મિત્ર ફોન લાઈન પર છે, તો આપણે દર્શક મિત્ર સાથે વાત કરીએ. હેલો, 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 નમસ્કાર સર. નમસ્કાર, આપ કોણ બોલો છો? હું મોટીડાથી મહુવા તાલુકાના મોટીડા ગામમાંથી શૈલેશભાઈ ઠાકરા બોલું છું. જી બોલો શૈલેશભાઈ, શું છે પ્રશ્ન આપનો? મારો પ્રશ્ન એ છે કે જો આપણે વેલાવાળા શાકભાજી વાવીએ છીએ, હા, તો આપણે એ શાકભાજી જ્યારે વેલા ઉગી જાય ત્યારે પછી આપણે ચીસા માટે અને ફાલ માટે આપણે શું કાળજી લેવી? હા જો, એટલે સાહેબ, શાકભાજીની શું એને કાળજી લેવી વેલાવાળા શાકભાજીની? કેમ કે જો વેલા નીકળી જાય અને ફાલ બેસે ત્યારે આપણે શું કાળજી લેવી? કેમ કે તો ત્યાં ચીસા સાર આવે ને સારો પાક આવે, કેવી રીતે કાળજી લેવી આપણે? બરાબર છે, એટલે એની વેલાવાળા શાકભાજીમાં બીજી કઈ કઈ કાળજી લેવાની છે અને જે સમસ્યાઓ છે એની ભાઈએ ચર્ચા કરી. બરાબર છે, જ્યારે તમે બીજ રોપણી કરો છો ત્યારથી વેલાવાળા જે શાકભાજી છે એની વધ છે એ ખૂબ ઝડપથી હોય છે, એટલે પછી એમને જ્યારે સારો વૃદ્ધિ અને વિકાસ થાય ત્યાર પછી 45 દિવસે આપણે ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે અને 60-70 દિવસની વચ્ચે પ્રથમ વીણીની શરૂઆત થતી હોય છે, એટલે ત્યાર દરમિયાન તમારે એમાં જે ખાતર પાણી કરવાનું હોય છે, નિંદામણ છે, આંતરખેડ છે, એમના વિશે ખાસ કાળજી લેવી જોઈએ. પણ જો તમે આંતરખેડ છે તો એ વેલા જ્યારે વિકાસ પામી જાય અને ફૂલ આવવાની શરૂઆત હોય તો આંતરખેડ છે અને આપણે ટાળવી જોઈએ, પરંતુ એ પહેલાં ફૂલ આવવાના સમય પહેલાં તમારે 2-3 આંતરખેડ છે કરી શકાય. પછી યોગ્ય જે ભલામણ કરેલા જે પાકવાર અને જાતવાર જે આપણે ભલામણ કરેલા ખાતર અને પિયત વ્યવસ્થા એને બરાબર જાળવવા જોઈએ. પછી જે વેલાવાળા શાકભાજીઓ છે એમાં જે અમુક વેલાની જે એમાં કટિંગની પદ્ધતિ છે, તો એક સારો એવો વેલો છે એ વિકસાવી અને બાકીના જે વેલા હોય એનું આપણે કટિંગ કરી નાખવું જોઈએ, એટલે જે સારો વિકાસ પામતો વેલો હોય એમાંથી આપણે સારી ક્વોલિટીના ફ્રૂટ છે એ મેળવી શકાય. પછી જેઓ બહુવર્ષાયુ તમે વેલાના શાકભાજીનું વાવેતર કરતા હોય જેમાં તમારે પરવળ છે, ટીંડોળા છે, કંટોળા છે, તો એવા બહુવર્ષાયુ વેલાના જે શાકભાજીઓ છે તો એમાં જમીનને અડકીને જે મૂળમાંથી જે એના રનર્સ એટલે કે બીજા પીલાઓ જે ફૂટતા હોય તો એનું વ્યવસ્થિત તમારે અઠવાડિયે અઠવાડિયે સમયાંતરે એની કટિંગ કરતા રહેવું જોઈએ, જેથી જે વિકાસ પામેલા વેલા છે એને અડચણ ન પડે અને બરાબર રીતે ખાતર પાણી થાય, એટલે કે હરીફાઈમાં ન ઉતરે અને સરસ મજાનું આપણે સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. એટલા માટે આ પ્રકારની માવજતો જે છે એમાં કરતા રહેવું જોઈએ. યોગ્ય જ્યારે પરિપક્વ અવસ્થા આવે ત્યારે ફળ પૂરેપૂરા પરિપક્વ ન થાય પરંતુ સેજ કાચા એટલે અપરિપક્વ ઉતારવાલાયક વ્યવસ્થા હોય ત્યારે આપણે એ અવસ્થામાં એના ફળપાકોની ફળોની વીણી કરતા રહેવું જોઈએ. વાહ સાહેબ, છણાવટથી તમે ખેડૂત મિત્રના પ્રશ્નનો જવાબ આપ્યો. એક બીજા ખેડૂત મિત્ર પણ આપણી સાથે લાઈન પર છે. હલો, 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 નમસ્તે, હેલો કૃષિ દર્શન. નમસ્તે સાહેબ, હું મારું નામ ચિંતનભાઈ અગ્રવાલ છે. જી ચિંતનભાઈ, મારું ગામ સાહેબ મૂળ દ્વારકા ઉના. અરે વાહ, કેમ છો ચિંતનભાઈ? મારો પ્રશ્ન એ છે, હા જી, મારે પાકા મંડપની ખેતી કરવી છે કારેલાની. હા, તો એમાં સરકાર તરફથી કઈ મને સહાય મળે કે કેમ? ચિંતનભાઈ, મારે જણવું છે સાહેબ, મળે તો કેટલી મળે અને એની પ્રોસેસ શું, મને કઈ જગ્યાએથી ઉપલબ્ધ થાય અને મારે શું કરવાનું રહે?
ચિંતનભાઈ, તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે અને યોગ્ય છે, અને આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કાર્યક્રમમાં કરવાના જ છીએ. સાહેબ, જો સાવ શોર્ટમાં તમે ચિંતનભાઈને માહિતી આપી દો, બાકી વિગતવાર મારે તમને આ વિષય વધારે પૂછવું જ છે. બરાબર, આ પ્રશ્ન આપણે આવવાનો જ હતો. અને જો આમાં સરકારશ્રીની આર્થિક સહાય છે એ મળવાપાત્ર છે, પણ સહાય મેળવતા પહેલાં એણે ઓનલાઈન અરજી જે સરકાર દ્વારા જે કૃષિ અને સહકાર વિભાગની ઓનલાઈન પદ્ધતિ આપવામાં આવી છે એની અંદર તમારે અરજી કરવાની રહે છે, જેના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને જ્યારે પોર્ટલ ખુલે ત્યારે તેમાં તમારે કાચા પાકા માંડવા જે ટેકા મંડપની જે અરજી છે એ કરવાની હોય છે. એ અરજી કર્યા પછી તમને આમાં સરકારશ્રીની આર્થિક સહાયનો લાભ મળતો હોય છે. તો એ તો એ ભાઈને સંતોષકારક જવાબ મળી ગયો, આશા રાખીએ. અને સાહેબ, વેલાવાળા શાકભાજીમાં તમે બહુ વર્ષાયું જે શાકભાજી છે એના અમુક ઉદાહરણો આપ્યા, પણ એ સિવાય બીજા કયા કયા સમાવેશ થાય છે? હવે બહુ વર્ષાયું સિવાય જે આપણે સામાન્ય રીતે જે સૌરાષ્ટ્ર અને આપણે ગુજરાત પ્રદેશમાં જે વેલાવાળા શાકભાજીની જે કોમન જે સામાન્ય ખેતી કરતા હોય છે એની અંદર આપણે દૂધી, ગલકા, તુરિયા, કારેલા, પછી કોળા, સકરટેટી એવા અને ખાસ કરીને કાકડી આવા પાકોની વધુમાં વધુ ખેતી કરતા હોય છે. એટલે સાહેબ, એમાં મંડપ પદ્ધતિ શું છે અને પછી મંડપ પદ્ધતિના ફાયદાઓ પર, પહેલાં મંડપ પદ્ધતિ શું છે? બરાબર, હવે મંડપ પદ્ધતિ છે એ ખાસ કરીને જ્યારે ખેડૂતો પહેલાં એની જે ટ્રેડિશનલ રૂઢિગત પ્રણાલીથી જ્યારે ખેતી કરતા હતા ત્યારે જમીન ઉપર વેલા પાથરી અને એ રીતે ખેતી કરતા હતા. હવે આ જે ટેકા મંડપની જે પદ્ધતિ છે ને એ આજના યુગની એક આધુનિક વૈજ્ઞાનિક ઢબની ખેતી પદ્ધતિ કહી શકાય, કે જેમાં હાઈટેક, અત્યારે જે બાગાયતની ખેતી કહેવાય છે એમાં હાઈટેક કોન્સેપ્ટ તરીકે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે આવા ટેકા મંડપના મંડપની ખેતીનું વિચારવું જરૂરી છે. તો એમાં આ પ્રકારના મંડપો તૈયાર કરી અને એમાં છે એ વેલા ચડાવી અને એ રીતે વેલાવાળા શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. અને એના ફાયદામાં આપણે વાત કરીએ તો આ મંડપ પદ્ધતિથી એક તો તમે અંદર જે નિંદામણ કરવાનું થાય છે એ બહુ સારી રીતે તમે કરી શકો, ત્યારબાદ તમારે એમાં ખાતર અને પાણી જે આપવાના થાય છે એ ઓપરેશનો આપણે ખેતી કાર્યો બહુ સહેલાઈથી કરી શકાય છે. બીજા નંબરમાં જ્યારે ફૂલ અવસ્થાએ આવે અને ફળો બનતા હોય છે ત્યારે ખૂબ સારી પરિપક્વ અવસ્થામાં આપણે એને એમાં વિકસાવી શકાય, એટલે કે જ્યારે ફળો હવામાં સૂર્યપ્રકાશમાં નેચરલી જ્યારે લટકતા હોય ત્યારે એમને રોગ જીવાતથી એમને બચી ઘટી જાય છે અને ખૂબ સારા ક્વોલિટીના ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને આ પદ્ધતિથી આપણે ખેતરની પદ્ધતિ કરતાં માંડવામાં 35% જેટલું વધારે ઉત્પાદન આપણે મેળવી શકાતું હોય છે. એટલે હવે આજનો યુગ જ છે કે ખેડૂતોએ આ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જોઈએ. એક બીજા ઉત્સુક દર્શક મિત્ર આપણી સાથે છે. હલો હલો નમસ્તે, હેલો કૃષિ દર્શનમાં સ્વાગત છે, આપ કોણ બોલો છો? વિજયભાઈ ભીમાણી બોલું છું, અડિયારા ગામ, જોડિયા તાલુકો. આ તો સાહેબ ના પાડોશી, બોલો વિજયભાઈ. હવે મારે એ જાણવાનું છે કે મારે ટમેટા આપણા મંડપ પદ્ધતિથી કરવા છે, બરોબર? તો ટમેટા મંડપ પદ્ધતિથી કરવા હોય તેમાં કઈ વેરાયટી, કઈ કંપનીની સારી, અને જો ટમેટા માંડવા પદ્ધતિથી કરીએ તો એનાથી શું ફાયદો થાય એની જરાક વિગતવાર જાણકારી જોઈએ છે મારે. બરાબર છે. હવે આ વેલાવાળા શાકભાજી સિવાય અન્ય પાક તરીકે પણ ટમેટાને પણ પ્રોત્સાહન એમાં આપવામાં આવ્યું છે, એટલે એવી જાતો એમાં વિકસાવવામાં આવી છે કે એને પણ મંડપ પદ્ધતિની અંદર આપણે વધુમાં વધુ સારી ક્વોલિટીનું ઉત્પાદન લઈ શકીએ. તો એવી જાતોમાં પણ આપણે અવિનાશ છે, અલંકાર છે, પછી હિમશિખર છે, માહી 701 છે, પછી માહી અનગા છે, બીજી એવી ઘણી જાતો છે કે જેમાં ગોળ અને લંબગોળ આકારના ટમેટા જે માળા પદ્ધતિથી, જેમ દ્રાક્ષના ઝુમખામાં જેમ આપણને દ્રાક્ષ જોવા મળે એવી રીતે એવા માળા પદ્ધતિથી આપણને એમાં ટમેટાનું સારું એવું આપણને ઉત્પાદન, તો એનાથી પણ આપણને 40-45 ટન સુધીનું આપણને ઉત્પાદન વધારે મળે છે. એટલે આ રીતે ટમેટા પણ એક વિચારવા જેવી છે કે ખેતી સારામાં સારી છે ટમેટાની પણ. એટલે પાછા મંડપના પ્રકારો હોય છે જુદા જુદા, એમાં કે કાચા અને અર્ધ કાચા પાકા, તો એ શું છે એ પણ જે દર્શક મિત્રોને નથી માહિતી એને જાણવું ગમશે. બરાબર છે. હવે મંડપની અંદર ખાસ કરીને એમાં બે શબ્દો પ્રયોગ આપણે કરીએ છીએ, બે પ્રકારના હોય છે, એક તો ટ્રેલિસ અને બીજું છે મંડપ ટાઈપનું.
હવે ટ્રેલિઝમાં એવું છે કે જે હમણાં આપણે ભાઈએ કીધું કે ભાઈ ટમેટા પ્રકારના જે પાકો હોય તો એને એક વેલા અથવા ડુંખેથી જ્યારે એને ચડાવવાના થતા હોય છે ત્યારે તમે ટ્રેલિઝ પ્રકારના મંડપનું આયોજન કરી શકો, જેમાં જે થાંભલા પદ્ધતિથી જે થાંભલા ખોળવામાં આવે છે અને એને તાર વડે એમાંથી તાર પસાર થાય એ રીતે એક જ સિંગલ હારમાં જ તાર બાંધી અને ટ્રેલિઝ તૈયાર કરી શકાય છે, જ્યારે મંડપની અંદર એમાં ઓરસ ચોરસ તાર ખેંચી અને એમાં બાંધવામાં આવતા હોય છે અને આખો માંડવો તૈયાર કરવામાં આવતો હોય છે અને એ જે થાંભલા છે એની નજીકના જગ્યામાં ત્યાં જમીનમાં ખાડામાં બીજો રોપી અને એ ઉગાવો જે થાય અને એના જે સૂત્રો છે એ એના ઉપર ચડાવી અને આખો મંડપ તૈયાર કરવામાં આવતો હોય છે. હવે જે મંડપ તૈયાર કરવાના થતા હોય છે એમાં ત્રણ પ્રકારના આપણે અત્યારે ભલામણ કરીએ છીએ. એક તો કાચા પ્રકારના મંડપો આવે છે, બીજા અર્ધ કાચા પાકા જેવા આવે છે અને એક પાકા મંડપ આવે છે. કાચા મંડપની અંદર આપણે નીલગીરીના થાંભલા અથવા બાંબુ વાંસનો ઉપયોગ થતો હોય છે અને અર્ધ કાચા પાકા જો મંડપ બનાવવામાં આવે તો એમાં જે આપણે બોર્ડર ઉપરનો ભાગ છે એમાં તમામ જગ્યાએ લોખંડ અથવા સિમેન્ટના પોલ આપણે વાપરી શકાય અને વચ્ચે છે એમાં નીલગીરી અથવા તો વાંસના જે બાંબુના જે ટેકા છે એનો આપણે ઉપયોગ કરી શકાય. અને પાકા માંડવાની અંદર આપણે ફક્ત ને ફક્ત સિમેન્ટ અને લોખંડના જે પાઇપ આવે કે થાંભલા આવે એ કરી અને એમને જોડતા પ્લાસ્ટિકના વાયર અથવા તો ગેલ્વેનાઇઝના વાયર જે 12-18 ગેજ જેવી સાઇઝમાં બજારમાં મળતા હોય છે તો તમે આવા આ રીતે એને તૈયાર કરી શકો. એટલે એક અન્ય દર્શક મિત્ર આ વિષય આપણને પૂછવા માંગે છે. હેલો હેલો કૃષિ દર્શન, હેલો હેલો, લાગે છે કે આપણો સંપર્ક દર્શક મિત્ર સાથે કટ થઈ ગયો છે. પણ સાહેબ, એટલે આ જે મંડપના તમે પ્રકાર કીધા એના સિવાય કોઈ અન્ય અભિગમ કે જેનાથી ખેડૂત મિત્રને ફાયદો થાય તો એ વિષે આપ જણાવો. હવે આ જે માંડપ પદ્ધતિની જે વાત થઈ ત્રણ પ્રકારના છે એમાં આપણે આદર્શ અભિગમો જો આપણે એમાં અપનાવીએ તો સારામાં સારી ઉત્તમ ખેતી માંડવાની અંદર કરી શકાય છે. એમાં એક તો પાકા મંડપની તમે પસંદગી કરો, કારણ કે માંડવું આપણે એક જગ્યા જ્યારે ખેતરમાં આપણે અમુક વિસ્તાર વેલાવાળા શાકભાજી માટે જ્યારે ખાસ બહુવર્ષાયુ પાક માટે વિચારતા હોઈએ જેમાં પરવળ છે, કંટોળા છે, ટીંડોળા છે, ત્યારે એવા પાક માટે આપણે પાકો મંડપ એક તો વિચારવો જોઈએ કે જેમાં સિમેન્ટના પોલ અને તારથી કરી શકાય. બીજા નંબરમાં એમાં મલ્ચિંગ કરવામાં આવે છે, મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન. એટલે ડ્રીપ ઇરિગેશનથી તમે જે જરૂરિયાત મુજબનું વેલાવાળા શાકભાજીને પાણી અને ખાતર આ બંને ફર્ટિગેશન સારામાં સારું તમે કરી શકો. અને મલ્ચિંગ પાથરવાનો ફાયદો એ છે કે એમાં જે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ છે એ વધારી શકાય અને જો ભેજ જળવાય તો આપણે પાણીનું પ્રમાણ પણ ઘટાડી શકાય. એટલે જરૂરિયાત મુજબનું પાણી જ્યારે આ વેલાવાળા શાકભાજીને મળી રહે ત્યારે આપણે સારી ક્વોલિટીનું વધુ ઉત્પાદન મળી શકે. અને એમાં પણ જે જાત પસંદગી છે એ ખાસ અગત્યનો મુદ્દો છે. એમાં જે સ્થાનિક અને સંકર અથવા તો સુધારેલી જાતો અને બજાર માંગને અનુરૂપ જો જાતોની પસંદગી કરવામાં આવે તો પણ આપણને સારામાં સારો ભાવ બજાર ભાવ. ખેડૂત મિત્રોને આવી માહિતી માટે આપણા કાર્યક્રમ સતત જોવા જોઈએ તો એને યોગ્ય માહિતી મળતી રહે કઈ જાતની પસંદગી કરવી. એકબીજા પર વિશ્વાસ રાખવાની બદલે સારું વાંચન અથવા કૃષિલક્ષી કાર્યક્રમો જોવાથી ફાયદો થાય. હવે સાહેબ, હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીનો આપણે ત્યાં કેવો ઉપયોગ છે? હાઇડ્રોપોનિક્સ, એમાં હાઇડ્રોપોનિક્સની અત્યારે ટેકનિક છે એ અત્યારે પ્રવર્તમાન છે અને અત્યારે તો સંશોધન બેઝિસ હજી ચાલુ છે પણ આમ પ્રવર્તમાન આમ બધી રીતે ખેડૂતો હજી અપનાવેલી નથી, કારણ કે એ બાબતે હજી ખેડૂતોને આપણે તાલીમ આપવી પડશે, એ બાબતની જાણકારી માર્ગદર્શન આપણે આપીશું પછી એમાં કેટલું અંશે આપણે સફળ થઈ શકીએ એ મુજબ આપણે ખેડૂતોને વિસ્તરણના ભાગરૂપે આપણે એને માહિતી આપી શકીએ. બાકી આ જે આપણી મંડપ પદ્ધતિ છે એમાં આંતરખેડ પિયત એની શું જરૂરિયાત રહે છે એની જરાક માહિતી. બરાબર, આંતરખેડમાં એવું છે કે જ્યારે તમે બીજ રોપો છો ત્યારે ફૂલ આવ્યા પહેલાં અને બીજ રોપ્યા પછીના જે પીરિયડ છે એમાં તમે કરબડી વડે 2-3 તમે આંતરખેડ કરી શકો, કારણ કે ત્યાર પછી જો આંતરખેડ કરવામાં આવે તો વેલા છે ત્યાંથી કપાઈ જાય અને એટલું આપણને ઉત્પાદન
ઓછું આવે, એટલે આ રીતે આંતરખેડ તમે એમાં કરી શકો. પછી પિયત, પિયત માટે તમારે જે એક ઢાળિયા પદ્ધતિથી તમારે એમાં પિયત કરવું પડે, અથવા તો બીજો જે ઉપાય આપણે જે કીધો કે ટપક સિંચાઈ પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન એ ખૂબ આશીર્વાદરૂપ છે. એટલે તમે ડ્રીપ ઇરિગેશન પાથરીને તમે જરૂર મુજબનું પિયત કરો. ખાસ કરીને આપણે આ વેલાવાળા શાકભાજીનું જે વાવેતર છે એ ચોમાસા અને એક ઉનાળા દરમિયાન, એમ ખરીફ અને સમર સિઝનમાં વાવેતર થતું હોય છે, તો જે ચોમાસા દરમિયાન કોઈ પિયતની જરૂરિયાત નથી પડતી, પણ જો વરસાદ ખેંચાય તો તમારે એમાં 10-12 દિવસે તમારે એમાં પિયત આપવું પડે. અને ઉનાળા દરમિયાન તમે જ્યારે વાવણી કરો છો પછીથી 8-10 દિવસના પિરિયડમાં તમારે એને પિયત કરવાનું હોય છે. અને જો ટપક સિંચાઈ પદ્ધતિથી તમે પિયત કરતા હોય તો તમે 4 કલાકનું પાણી છે એ એકાંતરે આપી અને આ રીતે તમે પાણી બચાવી અને ઓછા પાણીએ પણ તમે સારી ખેતી કરી શકો. અને ખાતરની જ્યારે વાત થઈ તો એમાં જે ગલકા, દૂધી, તુરિયા અને કાકડી આ જે મુખ્ય પાકો છે, તો એમાં પણ ભલામણ કરેલી જાત મુજબ જુદા જુદા જાતવાઇઝ એમાં તમે ખારેકના એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ વિગતવાર માહિતી આપણે મેળવવી પડે. એટલે એ રીતે તમે પિયત ખાતર. પછી સાહેબ બીજો પ્રશ્ન નિંદામણનો છે. આપે કીધું કે નિંદામણની અહીંયા વધારે સરળતા રહે છે અને વીણી અને ઉતારાનું મહત્વ, એ વિશે પણ આપ માહિતી આપશો. બરાબર છે. નિંદામણ માટે બે રીતે તમે કરી શકે. એક તો તમારે જ્યારે પાક ન હોય ત્યારે તમે જ્યારે જમીનની અંદર નિંદામણ જો થતું હોય અને દૂર કરવું હોય તો તમે પેન્ડીમિથેલિન અથવા તો ફ્લુક્લોરાલિન જેવી દવા છે એને તમે 1 લિટર 1 કિલો જેવું પ્રમાણ છે એને 600 ml જેવા પાણીમાં નાખી અને દ્રાવણ બનાવી અને એનો પ્રતિ હેક્ટરે તમે છંટકાવ કરો તો એનો પ્રિમર્જન્સ તરીકે એને ઉપયોગ, એટલે કે વાવતા પહેલાં જે પ્રિમર્જન્સ ઉપયોગ કરવાનો હોય તો નિંદામણ છે એ દૂર થાય. પણ જો વાવેતર થઈ ગયું હોય ને પછી નિંદામણ થતું હોય તો તમે મજૂરો દ્વારા તમે 1-2 નિંદણ છે એ કરાવી શકો. અને ઉતારાનું મહત્વ શું છે સાહેબ? હવે ઉતારો છે, હવે એમાં એવું છે કે જ્યારે ફૂલો આવે 45 દિવસે ફૂલ જનરલી આવતા હોય છે અને 60 દિવસે પ્રથમ વીણીની શરૂઆત વેલાવાળા શાકભાજીમાં થતી હોય છે. અમુક પાકની અંદર છે એ 70 દિવસે અને 80 દિવસે થતી હોય. ગલકા, તુરિયા, દૂધી હોય તો એમાં તમને છે 60 દિવસે શરૂઆત થઈ જતી હોય છે. તો આવા જ્યારે વીણીની શરૂઆત થાય ત્યારે તમારે મોટે ભાગે સવારના અથવા તો સાંજના ભાગે તમારે એનો ઉતારો કરવો. એટલે એ સાહેબ આપે બહુ માહિતી જાણવા જેવી આપી. આપણે ઘણા બધા હજી પ્રશ્નો દર્શક મિત્રોએ આપણને પૂછ્યા અને આપણે હજી આ ચર્ચા લંબાવી શકીએ ક્યારેક કોઈ અન્ય એપિસોડમાં. પરંતુ દર્શક મિત્રો, વેલાવાળા શાકભાજી માં મંડપ પદ્ધતિ અવશ્ય ઉપયોગી જ છે અને એના અનેક ફાયદાઓ શ્રી લશ્કરી સાહેબે આપણને સમજાવ્યા. હવે દર્શક મિત્રો, સમય છે કૃષિ સલાહ. તો પાક છે ઉનાળુ મગફળી અને એમાં વાવેતર અવસ્થામાં જે રોગ અને જીવાત છે TAG 24, GG 2 અને TG 37 અને TPG 41, એમાં કૃષિ સલાહ આ મુજબ છે. 10 લિટર પાણીમાં દવા મિશ્રિત કરવાની છે. તો આ પખવાડિયામાં તાપમાન 22-25 સેન્ટીગ્રેડ થાય એટલે ઉનાળુ મગફળીનું વાવેતર કરી દેવું અને વાવેતર સમયે મગફળીના બિયાને 1.25 ગ્રામ ટેબ્યુકોનાઝોલ દવાનો 1 કિલોગ્રામ દાણા પ્રમાણે પટ આપવો. સિંગલ સુપર ફોસ્ફેટ 312 કિલોગ્રામ, એમોનિયમ સલ્ફેટ 125 કિલોગ્રામ અને એરંડીનો ખોળ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા DAP 108 કિલોગ્રામ અને જીપ્સમ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને એરંડીનો ખોળ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પાયામાં આપવો. આ ઉપરાંત ઉનાળુ તલ છે વાવેતર અવસ્થામાં, ગુજરાત તલ અને ગુજરાત તલ 3 જે એની જે જાત છે એ આ પખવાડિયામાં તાપમાન 28-30 થાય એટલે ઉનાળુ તલનું વાવેતર આપે કરી દેવું અને બિયારણને 2-3 ગ્રામ પ્રતિ કિલો મુજબ થાઇરમ કાર્બોક્ઝિન, મેન્કોઝેબ અને કાર્બેન્ડાઝિમનો પટ આપવો. પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલોગ્રામ પ્રતિ વીઘા અને યુરિયા 8 કિલોગ્રામ પ્રતિ વીઘા આપવું અથવા DAP 9 કિલોગ્રામ અને જીપ્સમ 80 કિલોગ્રામ પ્રતિ વીઘે અને યુરિયા 8 કિલોગ્રામ પ્રતિ વીઘે આપવું. ફરી એકવાર દૂરદર્શન વતી અને સૌ દર્શક મિત્રો વતી લશ્કરી સાહેબનો આભાર માની અને દર્શક મિત્રો આપનો આભાર માની લઈએ. નિહાળતા રહેજો હેલો કૃષિ દર્શન. નમસ્કાર.